दर्शक मित्रों, हूँ दिव्या चौहान, आपनु स्वागत करू छू अमारा वीटीवी नी खास रजूआत दीपावली ना कार्यक्रम में। दरेक तहेवार आवतो होय छे अने उमंग उत्साह साथे सौ कोई मनावता होय छे, त्यारे नवा वर्षनी पण शरूआत हवे तमाम लोको करी रह्या छे। त्यारे भगवाननी प्रार्थना साथे नवा वर्षनी शरूआत थशे त्यारे अलग अलग उत्साह अने उमंगनी साथे अलग अलग अंदाजमां पण लोको छे ते तहेवार मनावता होय छे। अने दिवाळी तो तहेवारोनो राजा कहेवाय छे, त्यारे आ तहेवारोना राजामां आ वर्षे बे वर्ष बादनी दिवाळी छे ते नवा आशा अने नवी उमंगो साथेनी हशे। कारण के बे वर्ष बाद हवे लोको परिवार साथे धामधूमथी तहेवारो मनावी पण रह्या छे। त्यारे दिवाळीना पर्व पर गुज्जु कलाकारो छे ते पोताना परिवार साथे तहेवार मनावी रह्या छे। त्यारे गुज्जु सेलिब्रिटीओ पण केवी रीते तहेवार मनावे छे जोईए आ खास कार्यक्रममां। દિવાળીનું નામ સાંભળતા જ સૌ કોઈના મોઢા ઉપર એક હર્ષોલ્લાસની લાગણી જોવા મળતી હોય છે, અને આ જ ઉત્સાહ સાથે ગુજરાતીઓ પણ કેવી રીતે દિવાળી મનાવતા હોય છે સૌ કોઈ જાણે છે। પરંતુ બહુ જ ટ્રિપિકલ લાઈફ જેમની રહેલી છે ગુજરાતી કલાકારોની, કારણ કે શૂટ દરમિયાન ઘણી વખત ટાઈમ પણ નથી મળતો, અને સૌને મનોરંજન પૂરું પાડનારા સૌને માર્ગદર્શન આપનારા એવા ગુજરાતી કલાકારો છેલ્લા બે વર્ષથી તો કોવિડના કારણે કોઈ તહેવાર સરખી રીતે કોઈએ મનાવ્યો જ નથી, ચાહે એ કોઈ પણ વ્યક્તિ હોય। પરંતુ હવે બે વર્ષ બાદ તહેવાર લોકો મનાવી રહ્યા છે, ત્યારે ગુજરાતીઓ પણ પોતાના ઘરે તહેવારની ઉજવણી છે તે કરી રહ્યા છે। ત્યારે ખુશ્બુ પટેલે પણ હવે તમામ તૈયારીઓ છે દિવાળીની જે કરી છે, અને સાથે જ દિવાળી મનાવવા માટે આજે દિવાળીના પર્વ નિમિત્તે કેવી તૈયારીઓ ચાલી રહી છે વાત એમની પાસે કરીશું। કારણ કે આપ સૌ કોઈ પોતાના અલગ અલગ પ્લાનિંગ સાથે જતા હોય છે, ત્યારે આપણે બી ફરવા જતા હોઈએ છીએ, પરંતુ આ વર્ષે ગુજરાતી કલાકારો એક મન બનાવી લીધું છે કે કંઈ પણ થાય ફેમિલી સાથે જ તહેવાર મનાવવો છે। ત્યારે ખુશ્બુના ઘરે કેવી તૈયારીઓ છે તો એ તો આપણે દ્રશ્યમાં જોયું છે, પરંતુ એની સાથે બી આપણે વાત કરીએ। ખુશ્બુ, આ વર્ષે દિવાળીને લઈને તમામ તૈયારીઓ તમે કરી રહ્યા છો અને નક્કી જ કર્યું છે કે હવે તો તહેવાર ઘરે જ મનાવવો છે। સો કોરોનાના કારણે અમારે લોકોને બહાર જવાનું હોતું નથી વધારે, અને ગાઈડલાઇન્સ પણ બધી હોય છે એટલે ફોલો કરવાની હોય છે, એટલે શૂટિંગ ઓછું હોય છે। તો હવે આ વખતે અમને તહેવાર મનાવવા મળી ગયો છે। દિવાળી અમે બહુ સારી રીતે મનાવીએ છીએ દર વર્ષે, પણ આ વખતે હું ફેમિલી સાથે મમ્મી પપ્પા સાથે હું દિવાળી મનાવીશ, અને મને ડેકોરેશન કરવાનો ખૂબ શોખ છે તો પહેલેથી હું બધી પ્રિપેરેશન કરી રાખું છું। ધનતેરસ આવે છે, ધનતેરસ પછી દિવાળી આવશે, અને પછી બેસુ વરસ આવશે એટલે પછી બધા મોટાના આશીર્વાદો લઈશું અમે, અને બસ એન્જોય કરીશું દિવાળીને। દિવાળીને લઈને કેવી તૈયારીઓ કરવામાં આવી છે આ વખતે, સ્પેશિયલી નવું શું છે? સો નવું તો કંઈ નથી, પણ જે ચોકલેટ્સ ને ડ્રાય ફ્રૂટ્સ ને જે બધાને આપણે મોસ્ટલી પ્રિફર કરતા હોય છે, શોપ કરતા હોય છે એ છે બસ, અને આ નવી ટાઈપની કેન્ડલ્સ છે જો મને ગમી હતી એ મેં લીધી છે, અને બીજું તો બધું જે આપણું જે ટ્રેડિશનલ જે હોય છે દિવાળીમાં યુઝ થતું હોય છે એ જ હું યુઝ કરું છું, અને આઈ લાઈક ધ ટ્રેડિશનલ, મને બધું ટ્રેડિશનલ લુકવાળું વધારે વસ્તુ ગમે છે તો હું મોસ્ટલી ટ્રેડિશનલ લુકવાળું જ વસ્તુ અલાઉડ કરું છું। આ વર્ષે કહેવાય કે લોકલ ઇઝ વોકર, આ જ એક ઉદ્દેશ્ય સાથે તમામ લોકો ચાલી રહ્યા છે, શું તમે બી એ ઉદ્દેશ્ય અપનાવ્યો? યા, હું એવી રીતના જ અપનાવું છું, બીકોઝ ઓફ લોકલ માણસોને આપણે હેલ્પ કરીશું તો એ વધારે સારું છે, એટલે લોકલ ફોર વોકલ ઇઝ બેસ્ટ। ગુજરાતી સેલિબ્રિટી છે એ પણ લોકલ ફોર વોકર આ જ પ્રકારના ઉદ્દેશ્ય સાથે તમામ જે ખરીદી પણ કરી છે અને ઘરે દિવાળી સેલિબ્રેટ પણ કરી રહ્યા છે। ખુશ્બુ, આ વર્ષે જોઈએ તો એક ઇમ્યુનિટી બૂસ્ટ માટેના જ મીઠાઈ પણ માર્કેટમાં જોવા મળે છે, ત્યારે આ વખતે ખુશ્બુએ પોતાના ઘરે કેવી મીઠાઈ વધારે પસંદ કરી છે? સો મેં મીઠાઈ એક પણ નથી લીધી, બીકોઝ ઓફ હું મીઠાઈ ઓછી ખાઉં છું, હું ડાયટ કોન્શિયસ છું અને મારા ફાધર મધરને પણ ઓછી સ્વીટ ખાવાની હોય છે, તો આઈ પ્રિફર ચોકલેટ્સ, બીકોઝ મને ચોકલેટ વધારે ભાવે છે, ચોકલેટ અને કોઈ પણ ખાઈ શકે છે એટલે મેં ચોકલેટ્સ લીધી છે સ્વીટ્સમાં, અને બસ નોર્મલી જે ડ્રાય ફ્રૂટ્સ હોય છે એ જ લીધા છે। નવા વર્ષની શરૂઆત છે, નવા વર્ષની તૈયારીઓ કેવી કરી છે, અને નવું વર્ષ છે ત્યારે કેવી રીતે આખો દિવસ સમય પસાર કરશો? સી, સવારના પોરમાં બેસતું વરસ હોય એટલે અમે લોકો પૂજા કરીએ છીએ ભગવાનની, અને ભગવાનની પૂજા કર્યા પછી અમે મમ્મી પપ્પાને બધાને પગે લાગીએ છીએ, દર્શન કરીએ છીએ બધા, પછી મંદિરમાં જઈએ છીએ, મંદિરમાં જઈને પછી નોર્મલ જે બધાને રિલેટિવ્સ આવતા હોય રિલેટિવ્સને મળીએ છીએ, અને એના પછી અમે લોકો રાતે સાંજે બહાર હોટલમાં જમવા જઈએ છીએ અને ફટાકડા ફોડીએ છીએ, દેટ્સ ઇટ।
તહેવારોની રમઝટ જામે અને એ પણ ગુજરાતીના ઘરમાં ભગવાનની દર્શનથી શરૂઆત દરેક કરવામાં આવતી હોય છે અને સાથે જ હિન્દુ ધર્મમાં પણ જે તમામ ચોઘડિયાનું પણ જે મહત્વ રહેલું છે તેના શુભ કાર્યનું પણ મહત્વ રહેલું છે તેટલું જ મહત્વ આ દિવાળીના પર્વમાં પણ દરેક તિથિ પ્રમાણે ઉજવાતું હોય છે અને આ જ તહેવાર ઉજવાતો હોય છે સાથે જ ફટાકડા પણ ફોડતા હોય છે લોકો અને ઉત્સાહની ઉજવણી છે તે પણ કરતા હોય છે ત્યારે આગળ પણ ડિસ્કસ તો કરવાનું બાકી છે કારણ કે તહેવારો છે અને તહેવારમાં ફટાકડા ફોડતી વખતે પણ કેવા પ્રકારની સાવચેતી રાખવી એ પણ આપણે જાણીશું. ગુજરાતી સેલિબ્રિટી તો પોતાના ઘરે મસ્ત મજાની રંગોળી પૂરીને અલગ અલગ દીપડાઓ પણ સજાવીને ઘર તો સુશોભન કરી લીધું છે સાથે જ પોતાની દિવાળી અને કેવી આશા અને નવા વર્ષની શરૂઆત કરશે એ પણ ચર્ચા કરીશું. પરંતુ હાલ રોકાઈએ એક બ્રેક માટે. દિપાવલીની શરૂઆત થઈ છે ત્યારે ગુજરાતી કલાકારો પણ પોતાના ઘરે અવનવી રંગોળી બનાવીને સાથે જ ડિઝાઇન બનાવીને પણ દિવાળી સેલિબ્રેટ કરી રહ્યા છે. વાત આપણે ખુશ્બુ પટેલ સાથે જ કરીએ જેને હિન્દીમાં પણ હિન્દી મૂવીમાં પણ સારા એવા સોંગ્સ બનાવ્યા છે અને સારી એવી કામગીરી કરી છે. ત્યારે હવે એમને છેલ્લા 2 વર્ષથી તો ટાઈમ નહોતો મળ્યો પરિવાર સાથે દિવાળી મનાવવાનો, ત્યારે હવે ગુજરાત સેલિબ્રિટીઓ પણ કેવી રીતે તહેવાર મનાવે છે વાત આપણે ખુશ્બુ પટેલ સાથે જ કરીએ. હાય ખુશ્બુ, અમારા ખાસ કાર્યક્રમમાં સ્વાગત છે. જે રીતે હવે આપણે તમે તો વાત કરી કે આ રીતે આજનું સેલિબ્રેશન છે તમારું દિવાળીનું એ જ કરવાના છો ફેમિલી સાથે, પણ રંગોળી બનાવવું એક કેમ આવો પ્રકારનો એક શોખ છે? કારણ કે બહુ ઓછા લોકો હોય છે જેમને આ પ્રકારનો ટાઈમ પણ મળતો હોય છે. યસ, ટ્રુથ. એક્ચ્યુઅલમાં રંગોળી પૂરવાનું રીઝન એ હોય છે કે લક્ષ્મીજી પધારે છે આપણા ઘરમાં અને આનાથી ઉન્નતિ થાય છે, એટલે લક્ષ્મીજી પધારવા માટે એમને વિનવવા માટે આપણે સરસ મજાની રંગોળી ડેકોરેશન કરીએ છીએ અને હું 11 થી જ રંગોળી કરવાની ચાલુ કરી દઉં છું અને ભાઈ બીજ સુધી હું એ રંગોળી કન્ટિન્યુઅસ કરું છું અને મને ખૂબ શોખ છે રંગોળી બનાવવાનો, અલગ અલગ ટાઈપની ડિઝાઇન્સ કરવાનો અને મને ઘરને ડેકોરેશન કરવાનો એ પણ ખૂબ શોખ છે. અને હું વર્ષોથી હું દિવાળી જ્યારે પણ હોય ને તો રંગોળી હું જ બનાવું છું, એટલે મને બહુ જ શોખ છે રંગોળીનો. અમદાવાદમાં બી આ વર્ષે પ્રથમ વખત એવું કહી શકાય કે ઘણા ટાઈમ પછી અહીંયા ફેમિલી સાથે રંગોળી દોરીને અને સેલિબ્રેટ કરી રહ્યા છો. ટ્રુ, હમણે શૂટિંગના કારણે મને ટાઈમ નહોતો મળતો, પણ આ વખતે શું થયું કે કોરોના આવ્યો એના કારણે મને ઘણો બધો ટાઈમ મળી ગયો છે અને એના કારણે હું ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકું છું, રંગોળી મનાવી શકું છું અને દિવાળી પણ આ વખતે હું અહીંયા જ મનાવવાની છું. નહીંતર હું દિવાળીના ટાઈમે મોસ્ટલી બહાર પણ હોઉં છું, એટલે આઉટડોર શૂટના કારણે હું હોતી નથી, એવો પ્રોબ્લેમ થાય છે. એક સવાલ થાય છે કે જ્યારે આઉટડોર હોય અને તહેવાર કેવી રીતે તમે પણ મનાવતા હોવ છો? કારણ કે ઘણી વખત સિચ્યુએશન એવી હોય છે શૂટ ટાઈમે પણ કદાચ નથી પોસિબલ થતું ફેમિલી સાથે સેલિબ્રેટ કરવાનું, પરંતુ એક દિવાળી અને એમાં પણ લક્ષ્મી પૂજન જે હિન્દુ ધર્મમાં ખૂબ આસ્થાનું પ્રતીક ગણાતું હોય છે, ત્યારે એ દરમિયાન તમે કેવા પ્રકારના શૂટ ટાઈમે પણ પોતાના પૂજા અર્ચના માટે ટાઈમ કાઢી લો છો? સો દિવાળીના દિવસે અમે લોકો મોસ્ટલી બહાર હોઈએ આઉટડોરમાં, તો અમે મોસ્ટલી પૂજા કંઈ મંદિર ત્યાં હોય આજુબાજુમાં તો ત્યાં મંદિરે દર્શન કરવા જઈએ છીએ અને જે યુનિટ હોય યુનિટ સાથે નાનું મોટું સેલિબ્રેશન કરીએ છીએ, ફટાકડા ફોડીએ છીએ યા તો ફિર કંઈ પણ એવું એન્જોય કરીએ છીએ અથવા રાતે ડિનર સારું કરીએ છીએ, બસ એટલું જ હોય છે. પણ ત્યારે એ ટાઈમે ફેમિલીને મિસ કરતા હોઈએ છીએ બીકોઝ ઓફ એ ટાઈમે અમારા પાસે એવો ટાઈમ નથી હોતો કે અમે અહીંયા આવી શકીએ, પણ ફેમિલી સાથે ફોનમાં યા વિડીયો કોલમાં વાત કરીને એ લોકોને એમના આશીર્વાદ લઈએ છીએ મોટા લોકોના અને બધાના ફેમિલીને વિશ કરીએ છીએ. ઉત્સાહ અને ઉમંગના પર્વની સાથે લક્ષ્મી પૂજાનું પણ ધનતેરસ દિવાળીના દિવસે પણ વિશેષ મહત્વ રહેલું છે અને ઘર પરિવારમાં લક્ષ્મીજીની પૂજા કરીને ધન ધાન્યથી સમૃદ્ધ દરેક પરિવારમાં કરે તેવા ઉદ્દેશ્ય સાથે તમામ જે વેપારીઓથી લઈને વેપારીઓ દિવાળીના દિવસે ચોપડા પૂજન કરતા હોય છે, ત્યારે ઘર પરિવારમાં પણ આ જ પ્રકારે લક્ષ્મી પૂજનનું પણ વિશેષ મહત્વ રહેલું હોય છે અને એ જ પરંપરા દરેક હિન્દુ ધર્મમાં જોવા મળતી હોય છે. ત્યારે ગુજરાતી સેલિબ્રિટી ખુશ્બુ પટેલે પણ પોતાના ઘર પરિવાર સાથે દિવાળીના પર્વમાં લક્ષ્મી પૂજન કરીને નવા વર્ષની શરૂઆત છે તે કરી છે અને વિશેષ પૂજાની અર્ચનાની સાથે દરેક વેપાર વાણિજ્ય ક્ષેત્રે પણ નવા વર્ષની શરૂઆત થતી હોય છે અને ચોપડા પૂજન કરવામાં આવતું હોય છે અને તે જ પ્રકારની પૂજા અર્ચનાની સાથે તહેવાર મનાવવામાં આવતો હોય છે. મારી સાથે આજે ગુજરાતી સેલિબ્રિટી ખુશ્બુ પટેલ છે અને એની સાથે જ આપણે વાત કરીએ કારણ કે તહેવારની રમઝટ તો જામી જાય છે અને સાથે સાથે
દરેક તહેવાર લોકો ઉત્સાહ ઉમંગ સાથે મનાવે છે, એમાં પણ દિવાળી એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાનું પર્વ. અને સૌ કોઈએ હવે આશા પણ રાખી છે કે કોરોનાની જે મહામારી હતી એને હવે હંમેશા માટે બાય બાય કહી દઈએ અને નવા વર્ષની સાથે કોઈ બીમારી ન આવે તેવી આશા સાથે નવા વર્ષની શરૂઆત કરીએ. વાત સીધી ખુશ્બુ સાથે જ કરીએ. ખુશ્બુ, નવા વર્ષની શરૂઆત કેવી આશા અપેક્ષા સાથે તમે પણ કરી રહ્યા છો? કારણ કે ઘણો લોસ તો આ ઇન્ડસ્ટ્રીઝમાં પણ વેઠવાનો વારો આવે છે. હા, સાચી વાત છે કે ઇન્ડસ્ટ્રીઝમાં ઘણો બધો લોસ થયો છે, ઘણા લોકોનું કામ પણ જતું રહ્યું છે કોરોનાના કારણે. પણ હવે દિવાળી આવી રહી છે, પણ દિવાળીનામાં બી ગાઈડલાઇન્સ જે ગવર્મેન્ટે આપી છે એને ફોલો કરવાની છે. અને એને ફોલો કર્યા સાથે સાથે તમને હું એ પણ ખાસ કહીશ કે ફટાકડા તમે ગ્રીનવાળા હોય એ જ ફટાકડા લો, અને ફટાકડા નાના છોકરાઓને ના આપો. નાના છોકરાઓને આપો તો બધા કેમિકલ્સવાળાને જે ફાયર્સ વધારે મોટા હોય છે એ પણ ના આપો, એનાથી છોકરાઓને નુકસાન થઈ શકે છે. અને એનામાં જે ફોગ આવે છે એનાથી પણ ઘણું નુકસાન થાય છે, એટલે પોલ્યુશનનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. અને જે ગવર્મેન્ટે ગાઈડલાઇન્સ આપી છે એ હિસાબથી જ તમે ફટાકડા ફોડો, જે ટાઈમિંગ આપ્યો છે એ ટાઈમિંગમાં જ આપ ફટાકડા ફોડો એવી મારી વિનંતી છે. અને દિવાળી બધા સારી રીતે મનાવે એવી મારી ઈચ્છા છે. અને વીટીવીના માધ્યમથી હું તમને ચોક્કસ કહીશ કે તમે લોકોએ ખરેખર આટલી ફોલો કરી છે ગાઈડલાઇનને, તો હજુ પણ આગળ ગાઈડલાઇન ફોલો કરો, કારણ કે હજુ કોરોના ગયો નથી, કોરોનાના સિમ્પટમ્સ હજુ પણ છે લોકો કહી રહ્યા છે. અને આપણને છૂટ મળી છે તો એનો ફાયદો ના ઉઠાવો અને વ્યવસ્થિત રીતે દિવાળી મનાવો. તો હેપી ન્યૂ યર ટુ માય ઓલ ફ્રેન્ડ્સ. વીટીવીને પણ હું કહીશ અને વીટીવીના માધ્યમથી હું આજે અહીં તમારા દર્શક મિત્રોને બધાને વિશ કરી રહી છું કે હેપી ન્યૂ યર, હેપી દિવાળી એન્ડ ગ્રેટફુલ હેપી દિવાળી. તમે શાંતિથી અને વ્યવસ્થિત રીતે દિવાળી મનાવો, કોઈ પોલ્યુશનમાં વધારે ના કરતા, બીકોઝ ઓફ હજુ કોરોનાના સિમ્પટમ્સ છે. તો થેન્ક યુ સો મચ, લવ યુ ઓલ, ટેક કેર. કોવિડ ગાઈડલાઇનનું ખાસ નિયમનું પાલન કરજો અને સાથે જ તમામ જે ગાઈડલાઇનને અનુસરીને જ તહેવાર મનાવવા માટે વીટીવી પણ દરેક દર્શકોને અપીલ કરી રહ્યું છે. તહેવારોના પર્વ પર અને દિવાળીના પર્વ પર સાવચેતી સાથે દરેક તહેવાર મનાવવો જોઈએ તે વીટીવી અપીલ કરી રહ્યું છે. કોરોનાની મહામારી તો છે, સાથે જ ફટાકડા ફોડતી વખતે પણ સાવચેતી રાખવી એ પણ સૌ કોઈની જવાબદારી છે. પોતાના બાળકોથી લઈને દરેક વયના લોકોએ ગ્રીન ફટાકડા જ ફોડવા જોઈએ. અને આ જ મેસેજ ગુજરાતી કલાકારો પણ પોતાના ઘરે દિવાળી મનાવીને પણ આપી રહ્યા છે. નવા વર્ષની શરૂઆત કરો, પરંતુ સાવચેતી સાથે અને કોવિડની મહામારી છે એ બાબતને પણ ધ્યાનમાં રાખીને પ્રદૂષણ કરતા હોય તેવા ફટાકડાનો ઉપયોગ કરવો ટાળવો જોઈએ. આ જ ઉદ્દેશ્ય સાથે તહેવાર છે તે ગુજરાતી કલાકારો પણ મનાવી રહ્યા છે, સાથે જ ઘર પરિવાર સાથે આ વર્ષે તહેવાર છે તે મનાવતા લોકો નજરે પણ પડી રહ્યા છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.